નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના, લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાવરકુંડલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે. સદભાવના ગ્રુપ દ્વારા સાવરકુંડલામાં સૌ પ્રથમ વાર આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન. સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સદભાવના ગ્રુપ સાવરકુંડલા દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત આજે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ તેમજ ભારતીય સેનાના પ્રતિકરૂપે જવાનોના સ્ટેચ્યુ મૂકી સ્ટેજને અદ્ભુત શણગારવામાં આવેલ. કાવ્યા પંકજભાઈ ચૌહાણે ભારત માતાની વિશેષ પૂજા ધારણ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના દિવસે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય સંત શ્રી ઉષા મૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા. તો જોતા રહો લોકસભાના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.